नमस्कार दोस्तों, तमे जोड़ा छो साई ग्रुप इंडिया हाउस संचालित नवसारी लाइव। आज महाशिवरात्रि शिवजी की उपासना आ अनोखो पर्व अने आ अनोखो पर्व नवसारी जिल्ला में खूब धामधूम थी उजवायो। शहर नाना मोटा मंदिरों थी लई प्रसिद्ध मंदिरों में आज ओम नमो शिवाय नाद गूंजी उठ्यो हतो। ठेर ठेर सवारथी ज पूजा अर्चना आरती अने शिवने श्रृंगार सहित विविध प्रकारना मंदिरों में आज पूजा आरती थवामां आवी हती। नवसारी शहर की बात करिए तो शहरनो जानेतु एवं स्वयंभू देवेश्वर महादेव मंदिर में पण आज सवारथी भक्तोनी भीड उमटी हती। ओमकारना नादा साथे लोको शंकर भगवानना दर्शन करवा उमट्या हता त्यारे अहीं लांबी कतारो लागी जवा पामी हती। दिवसभर आज मंदिर में दर्शन करवा माटे भक्तो उमट्या हता अने देवेश्वर महादेवनो एक अनोखो तेज छे त्यारे ए तेजने आज दर्शन करी धन्यता अनुभवता भक्तोए आज आ शिवरात्रिना पर्वनी उजवणी करी हती। देश विदेश में जाणीता एवा आ देवेश्वर महादेव मंदिर में दर्शन करवा माटे मात्र शहरनी के तेनी आजूबाजूना नहीं परंतु अनेक विस्तारना लोको पण पधारता होय छे। ત્યારે દેવેશ્વર મહાદેવ મંદિરમાં આજે જે પણ શિવરાત્રિના પર્વને લઈને ઉત્સવ ઉજવાયો હતો એમાં ત્યાંના મંદિરના જે પૂજારી છે એ ધર્મેશભાઈ મહારાજ શું કહી રહ્યા છે તે જોઈએ। જય દેવેશ્વર। આપણા નવસારીના મધ્યમાં વિરાજમાન સ્વયંભૂ શ્રી દેવેશ્વર મહાદેવ, જ્યાં ઘણા બધા ભક્તોની શ્રદ્ધા છે। દેવેશ્વર મહાદેવ મંદિર આજથી 700 વર્ષ જૂનું મંદિર સ્વયંભૂ છે, જે જાતે ઉત્પન્ન થયા છે। દેવેશ્વર મહાદેવ મંદિરમાં મહારાજની ચોથી પેઢી સેવા કરી રહી છે। દેવેશ્વર મહાદેવ મંદિરમાં બધા ધાર્મિક ઉત્સવો ધૂમધામથી ઉજવવામાં આવે છે। દેવેશ્વર મહાદેવ મંદિરમાં એમ તમે જોવા જાઓ તો શિવરાત્રિ જે છે દર મહિનાની વદની જે 14 આવે તે શિવરાત્રિ કહેવાય છે, અને જો માઘ મહિનાની જે વદની 14 આવે તે મહાશિવરાત્રિ કહેવાય છે। આ વર્ષે અદ્ભુત સંયોગ છે કે શિવરાત્રિ 13ના દિવસે અને ખાસ કરીને શનિવાર અને પ્રદોષ શનિ પ્રદોષ દિવસે આજે શિવરાત્રિ આવી છે। સવારથી દેવેશ્વર મહાદેવ મંદિરમાં અભિષેક પૂજન થયું અને ઘણા બધા ભક્તો સવારના સમયથી દર્શન કરી રહ્યા છે। દેવેશ્વર મહાદેવ મંદિરમાં નવસારીના બધા ભક્તોની આસ્થા છે અને ભગવાન બધાની મનોકામના પૂર્ણ કરતા છે। ભગવાન દેવેશ્વરને અમે એ પ્રાર્થના કરતા છીએ, તમારા શરણમાં જે બી ભક્તો આવે એમની મનોકામના પૂર્ણ કરજો। જય દેવેશ્વર। નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે। તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો। નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી। અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો। તો દેવેશ્વરની બાજુમાં જ આવેલું ભૂતનાથ મહાદેવ મંદિર, કે જે દુધિયા તળાવની સામે જ આવ્યું છે, ત્યારે આ દુધિયા તળાવની સામે આવેલું આ મંદિરમાં પણ 22મો પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। આ મંદિરનો ગઈકાલથી જ પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। ગઈકાલે મહારુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને રુદ્રના યજ્ઞને બાદ આજે સવારથી જ ધાર્મિક કાર્યક્રમોની સાથે સાથે સેવાકીય કાર્યક્રમો પણ યોજાયા હતા। ભૂતનાથ મહાદેવ મંદિરના પાટોત્સવ દરમિયાન મહાપ્રસાદના આયોજન સાથે સાથે રક્તદાન શિબિરનું આયોજન પણ કરવામાં આવતું હોય છે, ત્યારે આ વર્ષે પણ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। અનેક લોકોએ આજે રક્તદાન કરી માનવતા મહેકાવી હતી। ત્યારે ભૂતનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટના અરવિંદભાઈ વર્મા શું કહે છે તે જોઈ લઈએ। ભૂતનાથ મહાદેવ મંદિર તરફથી છેલ્લા 24 વર્ષથી મહાશિવરાત્રિ પર્વ અને પાટોત્સવનું આયોજન કરવામાં આવે છે। એમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તજનો મહાપૂજન અને દર્શનનો લાભ લે છે। મંદિર તરફથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ પણ ચાલે છે, ખાસ કરીને રક્તદાન શિબિર દર વર્ષે શિવરાત્રિ અને ગણેશ ઉત્સવ દરમિયાન અમે કરીએ છીએ। દર વર્ષે નોટબુક વિતરણ રાહત દરે, જે ગરીબ વિદ્યાર્થીઓ છે એમને રાહત દરે નોટબુક વિતરણનું પણ આયોજન કરીએ છીએ। એક આયોજન મંદિર તરફથી લાઇબ્રેરી બનાવવાનું પણ આયોજન ચાલી રહ્યું છે, એની અંદર આપણે નગરપાલિકાનો પણ સહયોગ માંગ્યો છે અને અમને ખૂબ સારી વાત કરી છે। બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે। આજરોજ પણ અત્યારે બ્લડ ડોનેશન કેમ્પ ચાલી રહ્યો છે। આજુબાજુના યુવાનો પણ ખૂબ સક્રિય રીતે બ્લડ આપી એસકે કન્સલ્ટન્સી, જ્યાં ઇન્સ્યોરન્સ અને ઇન્વેસ્ટમેન્ટ સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ પ્રોડક્ટ્સ ડિસ્ટ્રીબ્યુટરતા ધરાવે છે, જે 2011થી સતત ગ્રાહકોની સેવા કરી રહ્યો છે, જેના 1000થી પણ વધુ સંતુષ્ટ ગ્રાહકો છે। અમારી સેવામાં લાઈફ ઇન્સ્યોરન્સ, ટર્મ પ્લાન, હેલ્થ ઇન્સ્યોરન્સ, પર્સનલ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ, હોમ ઇન્સ્યોરન્સ, બિઝનેસ ઇન્સ્યોરન્સ, ટ્રેડિશનલ ઇન્સ્યોરન્સ પ્લાન્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ, SIP,
અને વિવિધ પ્રકારની સેવાઓ ઉપલબ્ધ છે. અમારી ત્યાં ઇન્સ્યોરન્સ પ્લાનિંગ, ચાઇલ્ડ એજ્યુકેશન, મેરેજ પ્લાનિંગ, રિટાયરમેન્ટ પ્લાનિંગ, ઇમરજન્સી ફંડ પ્લાનિંગ, અન્ય નાણાકીય લક્ષ્યનું આયોજન કરાય છે. અહીં LIC પ્રીમિયમ કલેક્શન સેન્ટરનું પણ કામ કરીએ છીએ. સાથે જ આ ઉપરાંત એક જ કોલ પર ઘર બેઠા તમામ સેવાઓ પણ આપીએ છીએ. મ્યુચ્યુઅલ ફંડ્સ અને ઇન્સ્યોરન્સ ઇન્ડિયાની દરેક કંપનીઓનું કામ કરવા સાથે અન્ય વિવિધ પ્રકારની સેવાઓ અને સુવિધાઓ પણ આપીએ છીએ. ત્યારે સરનામું નોંધી લો. SK કન્સલ્ટન્સી, રામવાટિકા, ગ્રાઉન્ડ ફ્લોર, કુંભારવાડ, નવસારી. અને વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર પર. ભૂતોનો નાથ એટલે ભૂતનાથ અને આ ભૂતનાથ મહાદેવ મંદિરમાં આજે દિવસ દરમિયાન અનેક ઉત્સવોની ઉજવણી કરવામાં આવી, ત્યારે આ ઉત્સવો સાથે સંકળાયેલા આયોજક સમિતિના અન્ય એક સભ્ય પણ શું કહે છે એ જોઈ લઈએ. ભૂતનાથ મહાદેવ મંદિર સમિતિ તરફથી છેલ્લા 24 વર્ષથી પાટોત્સવ અને મહાશિવરાત્રિ પર્વ ઉજવીએ છીએ અને ઘણી બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ. જેમ કે આગળના દિવસે મહાપ્રસાદનું આયોજન 2500 થી 3000 માણસો લાભ લે છે. બીજા મહાશિવરાત્રિના દિવસે રક્તદાન શિબિર, સાંજે શોભાયાત્રા અને રાત્રે ડાયરાનું પણ આયોજન કરીએ છીએ અને રાત્રે 12 વાગે ઘીના કમળના દર્શન પણ કરીએ છીએ. અને ભૂતનાથ મહાદેવ મંદિર સમિતિ રાહત ઘણી પ્રવૃત્તિઓ, સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે. જેમ કે રાહતદારી નોટબુક વિતરણ પણ કરીએ છીએ. હા, બ્લડ કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે. એમાં 40 થી 45 બોટલ અમે રક્ત એકત્ર કરીએ છીએ. આજુબાજુ વિસ્તારના પણ ઘણા યુવાનોને આ સેવા માટે આવકારી કરીએ છીએ. તો હવે અમે તમને જે દર્શન કરાવવા જઈ રહ્યા છે એ આહલાદાયક મંદિર છે દંડેશ્વરનું. દંડેશ્વરમાં આ દ્રશ્ય મંદિરનું આપ જોશો તો એ તળાવને કાંઠે આવેલું એક અલૌકિક ધામ એવું આ કપિલેશ્વર મહાદેવનું મંદિર છે. અને આ મહાદેવના મંદિરના નિર્માણથી એક અલૌકિક એની આભા ઊભી થઈ છે. આ મંદિરમાં દર્શન કરવાની સાથે સાથે પ્રાકૃતિક સૌંદર્ય પણ એટલું સુંદર બનાવવામાં આવ્યું છે કે જેને કારણે અહીં આવનાર ભક્તોનો મન આપોઆપ શાંત થતું હોય છે. મંદિરની જે રીતે આ કોતરણી કરવામાં આવી છે, મંદિર જે રીતે ઘડવામાં આવ્યું છે, એ મંદિરના ગાંઠની સાથે સાથે એનું જે કુદરતી વાતાવરણ પણ બન્યું છે, એટલે ઓમકારના નાદ સાથે આ મંદિરનું જે નિર્માણ થયું છે. ત્યારે કપિલેશ્વર મહાદેવ મંદિરમાં પણ આજે શિવરાત્રિના ઉત્સવે અનેક પ્રકારની પૂજા અર્ચના અભિષેક કરવામાં આવ્યા હતા. દેવોના દેવ મહાદેવ માત્ર એક લોટો જળથી પણ આપણા પર મહેરબાન થતા હોય છે, ત્યારે શિવરાત્રિના દિવસે એની પૂજા કરવાથી અનેક ગણું ફળ મળતું હોય છે અને એ આ પૂજાનો લાભ અહીંયા અગ્રવાલ પરિવારના લોકોએ પણ લીધો હતો. તો આ જે પૂજા દરમિયાન અહીં ઉપસ્થિત જે ભક્તો છે એ પૈકીના અમારા રીતેશભાઈ અગ્રવાલ શું કહે છે એ જોઈએ. હું રીતેશ અગ્રવાલ આજ રોજ શિવરાત્રિ મહોત્સવ નિમિત્તે દંડેશ્વર ગામમાં આવેલ કપિલેશ્વર મહાદેવ મંદિર તથા ખોડિયાર માતા મંદિરમાં જલ અભિષેક આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં 300 થી વધુ ગામજનો અને અગ્રવાલ પરિવાર તથા આ મહાદેવ આ મહોત્સવ ધામધૂમથી ઉજવેલ હતો. આ મંદિર અગ્રવાલ પરિવાર અને દંડેશ્વરના ગામજનોના સહયોગથી નવનિર્માણ કરવામાં આવેલ હતું. આ મંદિરની વિશેષતા એ છે કે 49 એકરના તળાવ આ મંદિરની શોભા વધારે છે. ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર. તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં. નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો. શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી, ફાયર સેફટી, ઇલેવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. ત્યારે 10,000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો. 1 રૂમ રસોડું અને 2 રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે. ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો. તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક, વિદ્યાભારતી સ્કૂલની પાછળ, શાંતાદેવી રોડ, નવસારી. અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375954
દંડેશ્વરના આ કપિલેશ્વર મહાદેવના દર્શન કરવા જવું એ આપણા જીવન માટે એક અલગ દર્શન છે, કારણ કે આ એક મંદિર ખૂબ અલગ રીતે બનાવવામાં આવ્યું છે અને અહીં જનાર ભક્તને મગજની શાંતિ થતી હોય છે, કારણ કે આજે આપણે આદિવ્યાધિ ઉપાધિમાં હોય છે ત્યારે એવું એક સારું વાતાવરણ હોય અને સારા વાતાવરણમાં ભગવાનનો નામ જપ કરતા હોઈએ તો આપણને ચોક્કસ પર મળે. તો આવું એક આ સુંદર મંદિર કપિલેશ્વર મહાદેવ મંદિર દંડેશ્વર ખાતેના દર્શન તમે કરી રહ્યા છો. તો હવે અમે તમને દર્શન કરાવી રહ્યા છીએ મરોલી ખાતે. હા, મરોલીના અમારા રિપોર્ટર તરંગ શાહ દ્વારા જે અમને આ રિપોર્ટ મોકલવામાં આવ્યો છે તે એકલિંગ મહાદેવ મંદિર ખાતે પણ આજે શિવરાત્રિની ઉજવણી કરવામાં આવી હતી. અહીંયા મહારુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 30 યુગલોએ બેસી આજે પૂજા અર્ચના અને ઓમના આહુતિ આપી હતી. યજ્ઞમાં આહુતિ આપીને ધન્યતા અનુભવતા આ 30 દંપતીઓની સાથે સાથે તેમના પરિવારજનો અને મરોલી પંથકના હજારો ભક્તોએ આજે આવી આ એકલિંગ મહાદેવ મંદિરના દર્શન કર્યા હતા. અહીં થના અમારા ભક્ત દ્વારા અમને આ વિગતો આપવામાં આવી હતી અને તરત જ અમારા રિપોર્ટર તરંગ સાહેબ આ કવર કર્યું છે, ત્યારે આ મંદિરના દર્શન પણ અમે તમને તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરી રહ્યા છીએ. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48 સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. તો વાત કરીએ કબીલપુરના આનંદ વાટિકા ખાતે આવેલા ઓમકારેશ્વર મહાદેવ મંદિર. આ ઓમકારેશ્વર મહાદેવ મંદિર એક અલગ રીતે જ એની ખ્યાતિ ધરાવે છે. અહીં સાંજે ભવ્ય ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, તો વિવિધ પ્રકારના જે ગઝલકારો અને ભજનકારો છે એ અહીંયા આવીને ઓમકારેશ્વર મંદિરની સામે પોતાના સૂરના આલાપથી મહાદેવની સ્તુતિ બંદની કરતા હોય છે. આજે પણ એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન હજારો ભક્તો આ મંદિરમાં દર્શને અને આ જે ભક્તો જે કલાકારો છે એ કલાકારોને મુખે આ શિવ આરની આ સ્તુતિ સાંભળવા આવતા હોય છે, ત્યારે આજે પણ અહીંયા સુંદર આયોજન કરવામાં આવ્યું છે. મિસ્ત્રી પરિવાર દ્વારા આ મંદિરનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. આમ તો આ આખો સોસાયટીનું મંદિર છે, પરંતુ એક મિસ્ત્રી પરિવાર દ્વારા આ મંદિરને ખૂબ રીતે દાન દક્ષિણા આપી આ મંદિરને વધુ સમૃદ્ધ બનાવવામાં આવ્યું છે અને મંદિરને એટલી જ ઝાઝરમાન એની પૂજા અર્ચના કરવામાં આવી છે. તો એ દર્શન કરી રહ્યા છો આપ ઓમકારેશ્વર મહાદેવ મંદિર આનંદ વાટિકા સોસાયટી કબીલપુરના. તો આમ શહેરના વિવિધ વિસ્તારોમાં જે મંદિરોના દર્શનો અમે તમને કરાવવાનો પ્રયાસ કર્યો છે, તો એ જ રીતે હવે અમે તમને દર્શન કરાવીએ છીએ મૂલધરાના નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના. મૂલધરા ખાતે આવેલું આ અતિ પૌરાણિક એવું નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે પણ આજે શિવરાત્રિના પર્વને લઈને ઉજવણી કરવામાં આવી હતી. ભક્તો દ્વારા અને આજુબાજુના ગામના લોકો દ્વારા આજે જય જય શંકરના નાદ સાથે ભગવાનની ભક્તિ કરવામાં આવી હતી. આજે દેવાદિદેવ મહાદેવને રીઝવવાનો પર્વ અને બિલ્વપત્ર ચઢાવી આજે ભક્તોએ પોતાની આસ્થા વ્યક્ત કરી હતી. શ્રદ્ધા અને ભક્તિ થકી આ સમગ્ર જિલ્લામાં આજે લોકોએ ભક્તિ ઉજવણી કરી હતી, ત્યારે આ મૂલધરાના જે મંદિર છે એ મૂલધરાના મંદિર અંગે પણ જે ત્યાંના અમારા ભક્ત છે એ ભક્તો શું કહી રહ્યા છે જોઈએ. ચિરાગભાઈ વ્યાસ જે અહીંયા મંદિરના પૂજારી છે એમના મુખે સાંભળીએ. હા, મારું નામ ચિરાગભાઈ ધીરુભાઈ વ્યાસ. નીલકંઠેશ્વર મહાદેવ અસલ જૂનું પૌરાણિક મૂલધરા ખાતે આવેલ મંદિર. આ મંદિરની અંદર અવારનવાર જાહેર ધાર્મિક ઉત્સવો આ મંડળના જુવાનિયાઓ આજુબાજુના ગામના સાથ સહકારથી ઉજવી આવેલ છે. આ મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે પણ મહાપ્રસાદ અને ભોજનનું આયોજન રાખેલ ધામધૂમથી અહીંયા આ બધા પર્વ અહીંયા ઉજવવામાં આવે છે, જેની અંદર આજુબાજુના ગામનાઓ પણ આ બધાના સાથ સહકારથી આ બધું અહીંયા પાર પડે છે, જે ભગવાન શિવની કૃપા છે. અસલ બહુ જૂનું પૌરાણિક મંદિર છે. આ ઘણી પેઢીઓથી અહીંયા બધા શિવના દર્શન કરે છે. અસલ આનું ચોક્કસ કઈક કેટલા વર્ષ જૂનું એવું કઈ ખ્યાલ રહેતો નથી. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે.
तो आ हॉस्पिटल नु सरनामु नोंधी लो। नेशनल हाईवे नंबर 48 स्वामीनारायण मंदिर सामे कबीलपुर नवसारी। अने वधु माहिती माटे स्क्रीन पर देखाता नंबर पर संपर्क करो। तो लुणसीगुर खाते ब्रह्मा कुमारी द्वारा पण आजे महादेव नाना जे शिवरात्रिनो पर्व छे एमां खास करीने शिव बाबाना जे उत्सव छे एने उजवणीनो आजे त्यां कार्यक्रम करवामां आव्यो हतो। छेल्ला घणा दिवसથી શિવ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આ જે શિવ એટલે કે બ્રહ્મા કુમારીઝના જે સ્થાપક છે એમના પ્રગટ્ય દિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી હતી। આ પ્રસંગે ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। રાકેશભાઈ દેસાઈએ શું કહ્યું તે જોઈ લઈએ। આજે મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે બ્રહ્મા કુમારીઝના શિવ અવતરણના કાર્યક્રમમાં સૌ બ્રહ્મા કુમારીઝના અનુયાયીઓ મારી સાથે એગ્રીકલ્ચર યુનિવર્સિટીના ઋષિ શ્રી જીણાભાઈ શિવજીના અવતરણના દિવસે વિશ્વ કલ્યાણની પ્રાર્થના કરી શિવજી અવતરણને વધાવી આજનો આ દિવસ સમગ્ર માનવ જાત માટે શિવજીનું અવતરણ માનવજાતના કલ્યાણ માટે સૌએ ભેગા થઈને પ્રાર્થના કરી આ દિવસની ઉજવણી કરી। એસકે કન્સલ્ટન્સી જ્યાં ઇન્સ્યોરન્સ અને ઇન્વેસ્ટમેન્ટ સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્રોડક્ટ્સ ડિસ્ટ્રીબ્યુટરતા ધરાવે છે, જે 2011થી સતત ગ્રાહકોની સેવા કરી રહ્યો છે, જેના 1000થી પણ વધુ સંતુષ્ટ ગ્રાહકો છે। અમારી સેવામાં લાઇફ ઇન્સ્યોરન્સ, ટર્મ પ્લાન, હેલ્થ ઇન્સ્યોરન્સ, પર્સનલ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ, હોમ ઇન્સ્યોરન્સ, બિઝનેસ ઇન્સ્યોરન્સ, ટ્રેડિશનલ ઇન્સ્યોરન્સ પ્લાન્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ, SIP અને વિવિધ પ્રકારની સેવાઓ ઉપલબ્ધ છે। અમારે ત્યાં ઇન્સ્યોરન્સ પ્લાનિંગ, ચાઇલ્ડ એજ્યુકેશન, મેરેજ પ્લાનિંગ, રિટાયરમેન્ટ પ્લાનિંગ, ઇમરજન્સી ફંડ પ્લાનિંગ, અન્ય નાણાકીય લક્ષ્યનું આયોજન કરાય છે। અહીં LIC પ્રીમિયમ કલેક્શન સેન્ટરનું પણ કામ કરીએ છીએ। સાથે જ આ ઉપરાંત એક જ કોલ પર ઘર બેઠા તમામ સેવાઓ પણ આપીએ છીએ। મ્યુચ્યુઅલ ફંડ્સ અને ઇન્સ્યોરન્સ ઇન્ડિયાની દરેક કંપનીઓનું કામ કરવા સાથે અન્ય વિવિધ પ્રકારની સેવાઓ અને સુવિધાઓ પણ આપીએ છીએ। ત્યારે સરનામું નોંધી લો, SK કન્સલ્ટન્સી, રામવાટિકા, ગ્રાઉન્ડ ફ્લોર, કુંભારવાડ, નવસારી। અને વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર પર। પ્રજાપિતા બ્રહ્મા કુમારીઝના સ્થાપક એવા શિવ બાબાના પ્રાગટ્ય દિવસની ઉજવણીને અનોખી રીતે છેલ્લા એક સપ્તાહથી ઉજવાઈ રહી છે। વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન બ્રહ્મા કુમારીઝ દ્વારા કરવામાં આવ્યું છે, ત્યારે બ્રહ્મા કુમારીઝના સંચાલિકા ગીતા દીદી શું કહે છે એ પણ જોઈ લઈએ। હું બ્રહ્મા કુમારી ગીતા, નવસારી સેવા કેન્દ્ર સંચાલિકા। આજ વિશેષ મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। અખિલ ગુજરાત મહાશિવરાત્રિનો ત્યોહાર સપ્તાહભર મનાવવામાં આવી રહ્યું છે, તે પૈકી આજે શિવ ધ્વજારોહણનો કાર્યક્રમ હતો, જેની અંદર નવસારીના ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ અને ગુજરાત કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી ઝીણાભાઈ પટેલ અહીં પધાર્યા હતા અને બધાને જ મહાશિવરાત્રિના આધ્યાત્મિક અર્થ બતાવવામાં આવ્યો। કારણ કે આપણે મહાશિવરાત્રિ દર વર્ષે મનાવીએ છીએ, પણ ખરેખર એ જે આપણે વિધિ કરીએ છીએ એની પાછળનું આધ્યાત્મિક રહસ્ય શું છે એ બધાને બતાવવામાં આવ્યું અને સાથે સાથે શિવનો ધ્વજ લહેરાવવામાં આવ્યો અને શિવના ધ્વજને નીચે બધા બ્રહ્માવત્સોએ પણ સંકલ્પ કર્યા, પ્રતિજ્ઞા લીધી, જેથી આખા વર્ષ તે દરમિયાન પોતાના જીવનમાં બનાવી શકીએ, શ્રેષ્ઠ બનાવી શકીએ। ઓમ શાંતિ। નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ,
જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48 સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. તો આ ઉપરાંત અનેક અન્ય જિલ્લાઓના વિવિધ નાના મોટા મંદિરોમાં પણ આજે શિવની ઉપાસના કરવામાં આવી હતી. શિવના નારાના સાથે આજે ઓમ નમઃ શિવાયનો નારો સાથે દેવાલયો ગૂંચી ઉઠ્યા હતા. ઠેર ઠેર લોકોએ આજે ભજન કીર્તન પૂજા અર્ચના સાથે મહાપ્રસાદના આયોજન થકી આ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. નવસારી ઉપરાંત ગંદેવી, ચીખલી, વાંસદા, બિલીમુરા ખાતે પણ આ મહાદેવ મંદિર ખાતે, સોમનાથ મહાદેવ મંદિર ખાતે પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. તો અન્ય નાના મોટા ગામડાઓમાં આવેલા આજે શિવના મંદિરોમાં આજે શિવરાત્રિની ઉજવણી કરવામાં આવી હતી. વિવિધ પ્રકારનો શૃંગાર પણ આજે ભગવાનને કરવામાં આવ્યો હતો. આપ જુઓ તેમ અલગ અલગ શિવલિંગને અલગ અલગ રૂપે આજે શૃંગાર કરવામાં આવ્યો છે. અને એ જ રીતે આજે એક વાતાવરણને વધુ સારી રીતે ધાર્મિક અને અલૌકિક બનાવવાનો પ્રયાસ ભક્તો દ્વારા કરવામાં આવ્યો હતો. લાખો ભક્તોએ આજે એક જ વાર દર્શન કરીને એક જ વાર ભગવાનનું નામ દઈએ અને જે પ્રગટ થાય એવા ભોળેનાથ, એવા ભોળા ભગવાનની આજે આહુતિ કરી શિવરાત્રિના પર્વની ઉજવણી કરી હતી. જે દર્શકો આ મંદિરો સુધી નથી પહોંચ્યા એના દર્શન કરાવવા માટેનો લાવો નવસારી લાઈવે આપ્યો છે. અને આ લાવો એકલાને લેતા આપ આપણા મિત્ર પરિવારજનોને પણ અને વિદેશ રહેતા આપણા જે સગા સંબંધીઓ છે એમને પણ નવસારી જિલ્લામાં કેવી રીતે ઉજવાય શિવરાત્રિ એ બતાવવા માટે આ અમારી લિંકને શેર કરજો, લોકોને મોકલજો અને કહેજો કે નવસારી લાઈવે ઘેર બેઠા તમને આજે શિવ બાબાના દર્શન કરાવ્યા છે, ભોલેનાથના દર્શન કરાવ્યા છે. તો બોલીએ આપણે સૌ હર હર મહાદેવના નારા સાથે આજના આ બુલેટિનને સમાપન કરીએ છીએ. આવા જ દર્શન અમે તમને કરાવતા રહીશું. તો જોતા રહો નવસારી લાઈવ. ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર. તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં. નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો. શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી, ફાયર સેફટી, ઇલેવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. ત્યારે 10,000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો. એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે. ભાડાની રકમને બદલી લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો. તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક, વિદ્યાભારતી સ્કૂલની પાછળ, શાંતાદેવી રોડ, નવસારી. અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292.